મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. આ શું છે? તમે વાન સામે ઉભા છો, શું તમે આમ વિચારી રહ્યા છો? આ બ્રેડ ઓફ લાઈફ લખેલું તમે જુઓ છો ને, આ એક ચર્ચ છે અને આ જે છે તે સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ફ્રેમોટ નામના સ્થળમાં કોર્નર સ્ટોન ફેથ મિનિસ્ટ્રીઝ નામનું એક તમિલ ચર્ચ છે અને હું તે ચર્ચની સામે ઉભો છું જે આરાધનાની સેવા થાય છે. આ વાન તે ચર્ચની જ છે. તેઓ આ સાથે શું કરે છે? તેઓ આ પ્રદેશમાં બેઘર લોકો માટે જેમની પાસે કામ કે આવક નથી હોતી, જેઓ ઘરોમાં રહી શકતા નથી, તેઓ બગીચાઓ અને શેરીઓમાં નાના નાના તંબુઓમાં રહેતા હોય છે અને આવા જે લોકો છે જે ખૂબ જ ગરીબ લોકો છે અને જે ખાવા માટે સંઘર્ષ કરતા હોય છે, તે માટે દર શનિવારે આ ચર્ચના જે પાદરીઓ છે અને જે વિશ્વાસીઓ છે તે બેઘર લોકો પાસે જાય છે અને ભોજન ખવડાવે છે. આ જે વાન છે તેમાં રસોડું પણ છે. રસોઈ બનાવવા માટે રસોડાની મોટી સગવડ છે. તેઓ રાંધે છે અને તેમને ગરમ ગરમ ભોજન આપતા હોય છે. લગભગ 180-200 લોકોનો લાભ મળે છે અને આ લોકો તે ગરમ ભોજન ખૂબ જ આનંદથી ખાતા હોય છે અને તેમને તે ભોજન દ્વારા સંતુષ્ટિ પણ મળતી હોય છે અને આના દ્વારા ઈશુનું પ્રેમ આ લોકો પ્રગટ કરતા હોય છે. આવા ચર્ચો આખા દેશમાં વધવા જોઈએ. તમે પણ તે કરી શકો છો. જે પ્રભુની સેવા કરે છે, ચર્ચ ધરાવે છે, તે 10 લોકોને ભોજન આપી શકે છે, તે એક મહાન આશીર્વાદ છે. સારું, આજે પ્રભુ મને કયું વચન આપે છે એમ વિચારો છો? એફેસીઓને પત્ર 5:16 જુઓ. તમને મળતી દરેક તકનો સદુપયોગ કરો, કારણ આ દિવસો ખરાબ છે. તમારા સમયને ઉપયોગી બનાવો, કારણ કે આ છેલ્લા દિવસો છે અને દિવસો ખરાબ છે. જેમ આપણે જાણીએ છીએ કે માણસનો સ્વભાવ પણ બદલાઈ ગયો છે અને સંજોગો પણ બદલાયા છે. વિશ્વનો અંત સમય આવી ગયો છે અને આ સમયમાં આ સમયનો તમે સદઉપયોગ કરો. આવી રીતે આ વચનમાં કહેવાયું છે. તેનો અર્થ છે કે આપણે સમય બગાડવો ન જોઈએ. શું આપણી પાસે દિવસમાં 24 કલાક નથી? તેમાં શું કરો છો તે એક દિવસ લખીને જુઓ. તમે ક્યાં સુધી ઊંઘશો? તમે કેટલા વાગે જાગો છો? તમે જાગતાની સાથે શું કરો છો? વિવિધ કાર્યો કરવા તમે કેટલો સમય આપો છો? અથવા નોકરી વ્યવસાયમાં કેટલો સમય આપો છો? શાળા કોલેજમાં ભણવા માટે કેટલો સમય આપો છો? પ્રભુની સેવા કરો છો તો તેમાં કેટલો સમય આપો છો? 24 કલાકનું તમારું ટાઈમ ટેબલ બનાવો. આપણને ખબર પડશે કે આપણે સમય બગાડીએ છીએ. તમારો સમય બગાડશો નહીં. જો કોઈ મને પૂછે કે મને 1 લાખની જરૂર છે, મેં જે બચાવ્યું છે તેમાંથી હું આપી શકું છું, પણ જો કહે મને 1 કલાક વાત કરવી છે, હું સમય આપી શકતો નથી. પ્રભુએ મને જે પણ સેવા આપી છે તે સેવા કે યોજના માટે હું જવાબદાર છું. હું સમય આપી શકતો નથી. પૈસા તો આપી શકું છું, મારા માટે જ નહીં, દરેક માટે જે પ્રભુની સેવા કરે છે. આવું જ છે જે કોઈ વ્યવસાય ચલાવે છે કે ભણે છે, તેના વિશે જ વિચારે છે. સમય ખૂબ જ મૂલ્યવાન છે. આજે સમય શોધવો તે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ પરિસ્થિતિમાં જે વસ્તી ગણતરી છે તે કહે છે કે લોકો તેમના મોબાઈલ ફોન ઉપર જ દરરોજ 7-10 કલાક બગાડતા હોય છે અને આ જે સમય છે તે યુવાનોમાં ખૂબ જ વધી રહ્યો છે. આ આવી ખતરનાક બાબત છે. પછી તમારા સમયને તમે ઉપયોગી બનાવો. જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે પહેલો કલાક ઈશુને આપો, પ્રાર્થના કરો અને વચન પર મનન કરો. આપણા દેશમાં જે થઈ રહ્યું છે તે માટે પ્રાર્થના કરો. તે પછી તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે 1.5 કલાક તમે ચાલી શકો છો. તમારે તમારા શરીરને સ્વસ્થ પણ રાખવું જરૂરી છે અને તે પછી તમે તૈયાર થઈ શકો છો. તમે તમારા અભ્યાસ માટે અથવા કાર્ય માટે અથવા વ્યવસાય પર જવા માટે તમે ખોરાકનો સમય અથવા આરામનો સમય અને રમવાનો સમય, તમારો સમય વિભાજિત કરો. તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરતા શીખો. શા માટે રાત્રે લાંબા સમય સુધી જાગો છો? ઘણા લોકો કહે છે અમે સવારે વહેલા ઉઠી શકતા નથી, અમે 1-2 વાગે ઊંઘીએ છીએ. આટલું મૂળ શું કરે છે? તમારા સમયનો સદુપયોગ કરો. તમારે સમય બગાડવો ન જોઈએ અને જો તમે વહેલા સુઈ જાઓ તો વહેલા ઉઠીને પ્રાર્થના અને સ્તુતિ કરવી જોઈએ અને આખો દિવસ તમારો આનંદદાયક જશે અને તેથી જ તમે જે પણ છો તમારા સમયને વિભાજિત કરવા માટે અને તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ થાઓ. પછી પ્રભુ તમને આશીર્વાદ આપશે, કારણ કે આ છેલ્લા દિવસો છે. તમારા સમયનો ઉપયોગ કરો. બરાબર, તમે 20ને વિચારશો તો ખબર પડશે તમારો સમય કેટલો બગડે છે. તમે 1 મિનિટ પણ બગાડી શકતા નથી.
તમારા જીવનમાં એક મિનિટ પણ મળવી એ મોટી વાત છે, તેથી તમે ખૂબ જ કાળજીપૂર્વક પ્રાર્થના કરો અને ધીરજપૂર્વક તમારો સમય કાળજીપૂર્વક પસાર કરો અને તેના માટે જીવનને પ્રતિબદ્ધ કરો. પ્રભુ તમને આશીર્વાદ આપશે. હે પ્રભુ, અમે અમારો સમય બગાડીએ નહીં પિતા, અમે અમારા સમયનો સદુપયોગ કરીએ. તમે અમને દિવસના 24 કલાક આપ્યા છે, શું અને ક્યારે કરવું તે યોગ્ય રીતે કરવા માટે અને સમયનો બગાડ ન કરવા માટે તમે અમને મદદ કરો પિતા. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન.